નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરના આ આઠમા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને એના મહત્વના મુદ્દાઓ તેમજ ઘણા બધા વિદ્યુત ભારો વડે એટલે કે વિદ્યુત ભારના તંત્ર વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય તે આપણે છેલ્લે ભણ્યા. ત્યાર પછી એક નાનકડો ટોપિક છે કે વિદ્યુત ક્ષેત્રનો ભૌમિતિક અર્થ. આપણને ખબર છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ મેળવવા આપણે કુલમ્બનો નિયમ વાપરીએ. ઘણા બધા વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું બળ મેળવવા આપણે સંપાતકણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. તો પછી પ્રશ્ન થાય કે બળ મેળવવા આ કુલમ્બનો નિયમ અને સંપાતકણાનો સિદ્ધાંત છે તો પછી વિદ્યુત ક્ષેત્રની શું જરૂરિયાત? કોઈ બિંદુ પાસે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવાથી તે બિંદુ પાસે આપણને વિદ્યુત બળ સરળતાથી મળે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટે વિદ્યુત ક્ષેત્ર એ મધ્યસ્થી એજન્સીનું કામ કરે. એક વીજભાર છે એની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે, ઈ ક્ષેત્રમાં બીજો વિદ્યુત ભાર ઈ ક્ષેત્રના કારણે બળ લગાડે. આવું આપણે ક્ષેત્રને મધ્યસ્થી તરીકે કામ કરવા આ વિદ્યુત ક્ષેત્રને લઈ આવ્યા. ખરેખર સ્થિત વિદ્યુત ભારો અને એના માટે વિદ્યુત ક્ષેત્ર એની વ્યાખ્યા આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આગળના લેક્ચરમાં આપણે જોઈ કે વિદ્યુત ભારની આસપાસ કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. શું માત્ર બળ મેળવવા ક્ષેત્રની જરૂર છે? ખરેખર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ થી સ્થિત વિદ્યુત શાસ્ત્રથી જ્યારે આપણે આગળ જઈએ પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારો એની સાથેનું સંકળાયેલું ક્ષેત્ર આપણે જાણીએ ને ત્યારે આપણને ખબર પડે કે વિદ્યુત ક્ષેત્રનો ખરેખર ભૌતિક અર્થ શું મહત્વ ધરાવે છે. બે વિદ્યુત ભારો સમજો કે Q1 અને Q2 પ્રવેગિત ગતિ કરે છે. આ પ્રવેગિત ગતિ કરતા આ બંને વિદ્યુત ભારો એકબીજા પર વિદ્યુત બળ કેટલું લગાડે આ મેળવવા વિદ્યુત ક્ષેત્ર અનિવાર્ય છે. પ્રવેગિત ગતિ કરતો કોઈ વિદ્યુત ભાર એ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ મુજબ વિદ્યુત ભાર છે એ મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ મુજબ જ્યારે પ્રવેગિત ગતિ કરે ને ત્યારે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે. તેથી એક ક્યુઆર વીજભાર સમજો કે પ્રવેગિત ગતિ કરતો કરતો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત કરે અને એ વિદ્યુત ચુંબકીય તરંગના ક્ષેત્રમાં જ્યારે બીજો વીજભાર હોય ત્યારે એના ઉપર આ તરંગ વડે આ વિદ્યુત ચુંબકીય તરંગ વડે બળ લાગે. આમ આવી પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ અનિવાર્ય છે. વિદ્યુત ચુંબકીય તરંગની અવકાશમાં ઝડપ અથવા પ્રકાશની ઝડપ c જેટલી 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. આવા વિદ્યુત ચુંબકીય તરંગો કે સંદેશા વ્યવહારમાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુત ચુંબકીય તરંગો એની લાક્ષણિકતાઓ એનું સ્વરૂપ વગેરે સમજવા માટે આ વિદ્યુત ક્ષેત્ર એમ જ ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ મહત્વના છે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો. વિદ્યુત ક્ષેત્ર એ ખરેખર માત્ર ખ્યાલ નથી પણ ભૌતિક વાસ્તવિકતા છે. કોઈ વીજભારની આસપાસ આવું ક્ષેત્ર દેખાતું નથી પણ હોય છે ચોક્કસ. તેથી વિદ્યુત ક્ષેત્ર એનો ખ્યાલ એક ભૌતિક વાસ્તવિકતા છે. વિદ્યુત શાસ્ત્ર માટે આ વિદ્યુત ક્ષેત્ર એક એનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. આમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર છે એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. આ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર અને એનો અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી ટેક્સમાં આને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 1.8. આ વર્ષની માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં આ ઉદાહરણ પૂછાયેલું છે એટલે આમે એનું મહત્વ વધી જાય. આ ઉદાહરણ 1.8 ની રતન કઈક આવી છે.
एक इलेक्ट्रॉन समान विद्युत क्षेत्र में मुक्त पतन करे छे। विद्युत क्षेत्र 2.4 × 10⁴ न्यूटन पर कूलम जेटलू समान विद्युत क्षेत्र छे। आकृति एक रकम में आपेली छे કે ટેક્સમાં આવી રીતે આમ ઊભી રેખાઓ વડે આમ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે ઉર્ધ્વ દિશા તેમાં એક ઇલેક્ટ્રોન મૂકીએ તો ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે તો અધો દિશામાં બળ લાગશે તો એ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન છે એ મુક્ત પતન કરશે તો આ ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 1.5 સેન્ટીમીટર અંતર જેટલું મુક્ત પતન કરે એટલે કે અંતર કાપે તો એના માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે આ ઉપરાંત બીજો પ્રશ્ન છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું જ રાખવાનું 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું જ રાખી એની દિશા જે પહેલા ઉપર હતી હવે નીચે તરફ અધો દિશા કરી નાખીએ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી હવે એમાં એક ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન મૂકીએ તો પ્રોટોનને આટલું જ મુક્ત પતન કરતા 1.5 સેન્ટીમીટર જેટલું જ મુક્ત પતન કરતા કેટલો સમય લાગશે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને મુક્ત પતન કરતા લાગતો સમય બંને માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે મેળવવાનો છે સાથે સાથે આ પરિસ્થિતિને ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર સાથે સરખામણી કરવાનું પણ રકમમાં કીધું છે આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં હોય તો F બરાબર QE મુજબ બળ અનુભવે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર E હોય વિદ્યુત ભાર Q હોય તો એના ઉપર લાગતું બળ F બરાબર QE ધન વિદ્યુત ભાર ઉપર આ બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે અહીં પ્રથમ આકૃતિમાં ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ છે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફની દિશામાં છે હવે એમાં ઇલેક્ટ્રોન મૂકીએ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે તો ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે નીચે તરફની દિશામાં વિદ્યુત બળ લાગશે ઇલેક્ટ્રોન ઉપર લાગતું આ વિદ્યુત બળ F બરાબર QE છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma તો F ની જગ્યાએ ma લખીએ તો ma બરાબર QE તેથી પ્રવેગ A ને પ્રવેગ સૂત્રનો કર્તા બનાવીએ તો A બરાબર QV ના છેદમાં m અહીં ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભાર Q ની જગ્યાએ સંજ્ઞા E વડે દર્શાવીએ તો સ્મોલ e કેપિટલ E ના છેદમાં m આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન મુક્ત પતનની શરૂઆત કરશે આ ઇલેક્ટ્રોન મુક્ત પતન દરમિયાન પોતાનો વિદ્યુત ભાર E જેટલો જ રાખે બદલાવે નહીં મુક્ત પતન દરમિયાન વિદ્યુત ક્ષેત્ર અચળ છે એનું મૂલ્ય ફિક્સ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ નથી વધતું નથી ઘટતું અચળ છે તેથી ઈ અચળ કેપિટલ ઈ અચળ અને દળ ગતિ દરમિયાન વિદ્યુત ભારિત કણ એવો ઇલેક્ટ્રોન પોતાનું દળ બદલતો નથી ત્રણેય અચળ છે એનો અર્થ એવો કે પ્રવેગ અચળ છે એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અચળ પ્રવેગી ગતિ કરશે હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આગળ 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે v બરાબર v0 + at d બરાબર v0 t + 1/2 at square અને v2 - v0 square બરાબર 2 at આમાંથી આ બીજા સૂત્ર d બરાબર v0 t + 1/2 at square સૂત્રનો ઉપયોગ કરીએ d કાપેલું અંતર v0 પ્રારંભિક વેગ t સમય એ પ્રવેગ અચળ પ્રવેગી ગતિના આ સમીકરણમાં v0 પ્રારંભિક વેગ છે અહીં મુક્ત પતન દરમિયાન હંમેશા પ્રારંભિક વેગ 0 હોય તેથી ઇલેક્ટ્રોન ખાલી મૂક્યો છે એટલે પ્રારંભમાં કઈ વેગ ધરાવતો નથી તો v0 0 છે તો આ પ્રથમ પદ 0 થઈ જાય તેથી નીકળી જાય તો d બરાબર 1/2 at square અહીં ઇલેક્ટ્રોનનો પ્રવેગ સ્મોલ e કેપિટલ e ના છેદમાં m આ કિંમત અહીંયા a ની જગ્યાએ મૂકી દે તો 1/2 a ની જગ્યાએ સ્મોલ e કેપિટલ e ના છેદમાં m 2t square t square ને કરતા બનાવી વર્ગમૂળ લઈએ તો t બરાબર વર્ગમૂળમાં 2dm ના છેદમાં સ્મોલ e કેપિટલ e આ સૂત્ર પહેલા ઇલેક્ટ્રોન માટે લાગુ પાડીએ તો અહીં દળ ઇલેક્ટ્રોનનું m અને વીજભાર e ઇલેક્ટ્રોનનો વીજભાર કિંમત મૂકી સાદરૂપ આપીએ તો t બરાબર વર્ગમૂળમાં 2
ડી કાપવાનું અંતર કેટલું છે 1.5 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર નું મીટર માં 10 ની માઇનસ 2 ઘાત m ઇલેક્ટ્રોન નું દળ 9.1 અથવા 9.11 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ છેદમાં e ઇલેક્ટ્રોન નો વીજભાર 1.6 10 ની માઇનસ 19 ઘાત કુલમ કેપિટલ e વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો ઇલેક્ટ્રોન ને આટલું અંતર કાપવા લાગતો સમય 2.92 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત સેકન્ડ મળે છે એટલે કે 2.92 નેનો સેકન્ડ મળે એવી જ રીતે હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી નાખવાની અધો દિશામાં એમાં પ્રોટોન મૂકવા આટલું જ મુક્ત પતન માટે કેટલો સમય લાગે સ્વાભાવિક છે વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં હોય તો પ્રોટોન ધન વીજભારિત છે ધન વીજભારિત કણ ઉપર લાગતું વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે અધો દિશામાં જશે તો અધો દિશાના બળની અસર હેઠળ આવી જ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરતા લાગતો સમય સીધો આ સૂત્ર ફરીથી પ્રોટોન માટે વાપરીએ તો વર્ગમૂળમાં 2 ડી કાપવાનું અંતર એટલું જ 1.5 10 ની માઇનસ 2 ઘાત મીટર 1.5 સેન્ટીમીટર એટલે 1.5 10 ની માઇનસ 2 ઘાત મીટર એમ દળ અહીં ઇલેક્ટ્રોન નું દળ હતું હવે આ પ્રોટોન માટે પ્રોટોન નું દળ 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ વીજભાર પ્રોટોન નો એટલો જ ઇલેક્ટ્રોન જેટલો જ 1.6 10 ની માઇનસ 19 ઘાત અને વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય એટલું જ 2 ગુણ્યા 10 ની 4 ઘાત કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો પ્રોટોન ને આટલું મુક્ત પતન કરવા લાગતો સમય 1.25 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત સેકન્ડ મળે છે આમ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને મુક્ત પતન કરવા લાગતો આ સમય એ આ સૂત્ર મુજબ મળે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર માટે મુક્ત પતન કરવા લાગતો આ સમય t બરાબર વર્ગમૂળમાં 2 એને કાપવાનું અંતર d કણનું દળ છેદમાં કણનો વીજભાર અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ સૂત્ર પરથી જોઈ શકાય કે અહીં t છે ને એ દળના વર્ગમૂળના સમપ્રમાણમાં છે હવે જો બંને માટે d અંતર સરખું હતું ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટે બંનેનો વીજભાર સરખો ક્ષેત્રનું મૂલ્ય એટલું ને એટલું બંનેમાં ફર્ક શું છે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ અલગ અલગ છે તો અહીં સૂત્ર મુજબ આ મુક્ત પતન કરવા લાગતો સમય દળના વર્ગમૂળના સમપ્રમાણમાં છે તો જેનું દળ વધુ છે ને એનો સમય વધુ મળે જેનું દળ ઓછું છે સમય ઓછો મળે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં પ્રોટોનનું દળ વધુ તો મુક્ત પતન કરવા લાગતો સમય વધુ જ્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું તો મુક્ત પતન કરવા લાગતો સમય ઓછો હવે સરખામણી કરીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સાથે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની આસપાસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે બરાબર પણ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો પ્રવેગ ગણીએ ને તો ખૂબ જ પુષ્કળ મોટા મૂલ્યનો મળે આ પરિસ્થિતિમાં આ કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો પ્રવેગ ઘણા બધા મૂલ્યનો મળે તેથી અહીંયા આપણે માત્ર વિદ્યુત ક્ષેત્રની અસરને ધ્યાનમાં લીધી છે ગુરુત્વ ક્ષેત્રની અસરને ધ્યાનમાં લીધી નથી બીજી વાત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મુક્ત પતન કરવા લાગતો સમય દળ પર આધાર રાખે છે દળના વર્ગમૂળના સમપ્રમાણમાં પણ ખાલી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય એમાં બે અલગ અલગ દળના પદાર્થોને મૂકો મુક્ત પતન કરાવો તો પદાર્થને મુક્ત પતન કરાવવા લાગતો સમય દળથી સ્વતંત્ર છે આપણને ખબર છે કે કોઈ ઊંચાઈએથી કોઈ ટાવર પરથી એક હલકો પદાર્થ ને ભારે પદાર્થ બંને સાથે મૂકીએ સમજો કે એક કિલોગ્રામ દળનો પથ્થર છે અને બીજો 5 કિલોગ્રામ દળનો પથ્થર છે એકી સાથે મુક્ત પતન કરાવીએ તો બંને એકી સાથે નીચે પડશે એટલે કે મુક્ત પતન કરવા લાગતો સમય ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દળથી સ્વતંત્ર છે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મુક્ત પતન કરવા લાગતો સમય એના દળના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે બરાબર મહત્વનું ઉદાહરણ છે આ વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ પણ ગયું છે બરાબર ચાલો ત્યાર પછી ઉદાહરણ 1.9 ટેક્સ્ટમાં ત્યાર પછીનું ઉદાહરણ 1.9 બે વિદ્યુત ભારો છે મૂલ્ય સરખા છે પણ એક ધન વીજભાર છે ને ઋણ વિદ્યુત ભાર છે આકૃતિ રકમમાં આપેલી છે આ બિંદુ પાસે Q1 વિદ્યુત ભાર છે જે ધન વીજભાર છે આ બિંદુ પાસે Q2
છે ઋણ વિદ્યુત ભાર છે એનું મૂલ્ય 10 ની માઈનસ 8 ઘાત કુલમ્બ છે આ ધન વીજ ભાર 10 ની માઈનસ 8 ઘાત અને 10 ની માઈનસ 8 ઘાત જેટલો આ ઋણ વિદ્યુત ભાર છે આની પરિસ્થિતિમાં હવે આ વિદ્યુત ભારોના સ્થાનને અનુરૂપ આ એ બિંદુ પાસે આ બી બિંદુ પાસે અને આકૃતિમાં આ સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું તે મેળવવાનું છે એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોના તંત્ર વડે ત્રણેય બિંદુઓ પાસે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્યો કેટલા હશે તે મેળવવા છે તો સૌપ્રથમ આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો એ બિંદુ પાસે એની આસપાસ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2 તો બે વિદ્યુત ક્ષેત્ર મળશે Q1 નું Q2 નું ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં તેથી ધન વીજ ભાર Q1 વડે 0.05 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર પ્રથમ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર A પાસે નામ આપું EA1 એ પાસે આપેલા વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મુજબ KQ ના છેદમાં R સ્ક્વેર Q1 પ્રથમ વીજભાર છે અંતર R આટલું છે K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત વીજભાર 10 ની માઈનસ 8 ઘાત છેદમાં અંતર આ 5 સેન્ટીમીટર અથવા 0.05 મીટર 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર પણ વર્ગ છે તો 25 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત સાદુ રૂપ આપીએ તો 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આ એ બિંદુ પાસે પેલા વીજભાર ખાલી હજી પેલા વીજભાર મળ્યું આ ઈ A1 છે એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર વડે પણ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે એનાથી દૂર જતી દિશામાં હોય જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમજો કે અહીંયા ઋણ વીજભાર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં તો આ જ બિંદુ પાસે આનું વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં EA2 હશે વીજભાર એટલો જ છે અંતર એટલું જ છે તો EA2 એટલા જ મળશે તેથી EA2 નું મૂલ્ય એટલું જ શું કામ આ જ સૂત્ર કે એટલા Q એટલા અંતરે એટલું બે વીજભાર સરખા છે એક પ્લસ એક માઇનસ પણ 10 ની માઇનસ 8 ઘાત કુલંબ છે આ અંતર 0.05 તો આ 0.05 તેથી Q1 વડે A પાસે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે Q2 વડે A પાસે એટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે આકૃતિ પરથી જોઈ શકાય A પાસે બે વિદ્યુત ક્ષેત્ર બંને વીજભારોના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો A પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેના સરવાળાથી મળે એક જ દિશામાં હોય બે સદિશો તો પરિણામી મૂલ્ય કેટલું થાય તો કે બંને મૂલ્યના સરવાળા જેટલું આપણને સદિશની આ પરિસ્થિતિ ખબર જ છે તેથી EA1 પ્લસ EA2 બંનેનો સરવાળો એ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર આવા બે વિદ્યુત ક્ષેત્ર છે તો 3.6 વત્તા 3.6 એટલે 7.2 અને 10 ની 4 ઘાત એમના ન્યૂટન પર કુલમ્બ તેથી એ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ્બ અને એ આકૃતિ મુજબ બે એક દિશાના છે તો પરિણામી ક્ષેત્ર આ જ દિશામાં હશે બરાબર હવે વાત કરીએ બી બિંદુ પાસે બી બિંદુ પાસે એ વિદ્યુત ક્ષેત્ર હશે Q1 નું Q2 નું તો પેલા બી પાસે Q1 નું વિદ્યુત ક્ષેત્ર Q1 ધન વીજભાર છે તો ધન વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર થી દૂર જતી દિશામાં આ વિદ્યુત ક્ષેત્રને નામ આપો EB1 દૂર જતી દિશા તો Q1 વડે 0.05 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર EB1 આના જેવું જ KQ ના છેદમાં R સ્ક્વેર એટલે એટલા મૂલ્યનું જ મળશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ્બ Q1 નું વિદ્યુત ક્ષેત્ર B પાસે EB1 મળી ગયું હવે Q2 નું B પાસે વિદ્યુત ક્ષેત્ર તો વીજભાર એટલો છે પણ અંતર 3 ગણું છે અંતર 3 ગણું છે તો વિદ્યુત ક્ષેત્ર KQ ના છેદમાં R સ્ક્વેર મુજબ 9 માં ભાગનું થાય તેથી Q2 વીજભાર વડે B પાસે વિદ્યુત ક્ષેત્ર EB2 બરાબર K 9 ગુણ્યા 10 ની 9 ઘાત વીજભાર Q 10 ની માઇનસ 8 ઘાત છેદમાં અંતર આ 0.05 0.05 એટલે
એટલે કે 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત એનો વર્ગ 15 નો વર્ગ 225 10 ની માઇનસ 2 ઘાત નો વર્ગ 10 ની માઇનસ 4 ઘાત સાદુરૂપ આપીએ તો 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ મળે આ વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભારનું છે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર B પાસે ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં EB2 આ તરફની દિશામાં હશે EB1 આમ EB2 આ તો B બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર છે બે વિરુદ્ધ દિશાના છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે બાદબાકીથી મળે બે માંથી મોટું મૂલ્ય 3.6 10^4 આ 0.4 10^4 મોટામાંથી નાનું બાદ કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ એક બિંદુ પાસે બે સદિશો વિરુદ્ધ દિશાના હોય તો પરિણામી સદિશ બાદબાકીથી મળે તેથી EB1 EB2 3.6 0.4 એટલે 3.2 બંનેમાં 10^4 ઘાત તો છે જ કોમન તેથી પરિણામી B પાસે વિદ્યુત ક્ષેત્ર 3.2 10^4 ઘાત કઈ દિશામાં તો મોટાની દિશામાં પરિણામ મોટું કોણ છે 3.6 EB1 તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર B પાસે આ તરફની દિશામાં હશે આ તરફની દિશામાં EB1 ની દિશામાં અને ઈ કેટલું 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ છે બરાબર હવે વાત કરીએ C પાસે વિદ્યુત ક્ષેત્ર તો C પાસે પણ બે ક્ષેત્ર હશે Q1 નું Q2 નું પહેલા જોઈએ Q1 તો Q1 નું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર થી દૂર જતી દિશામાં નામ આપો EC1 તો Q1 વડે 0.1 મીટર અંતર હવે અંતર 0.1 છે આટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર EC1 k Q ના છેદમાં r સ્ક્વેર k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત વીજભાર 10 ની માઇનસ 8 ઘાત કુલમ અંતર 0.1 એટલે 10 ની માઇનસ 1 ઘાત મીટર એનો વર્ગ એટલે 10 ની માઇનસ 2 ઘાત મીટર સ્ક્વેર તેથી કિંમત મૂકી અને સાદુરૂપ આપી દઈ તો અહીં 9 ગુણ્યા 10 ની માઇનસ 2 અંશમાં જાય તો પ્લસ છે 9 ને 2 11 11 માઇનસ 8 એટલે 10 ની 3 ઘાત તેથી 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર EC1 આ પાસે આ દિશામાં હશે એવું જ Q2 વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર Q2 ઋણ વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં EC2 વિદ્યુત ક્ષેત્ર આ તરફની આમ દિશામાં હશે આના જેમ જ વીજભાર એટલો જ આના જેમ જ અંતર એટલો જ તો આનું જેટલું અહીંયા ક્ષેત્ર છે એનું મૂલ્ય અહીંયા Q2 નું ક્ષેત્ર C પાસે એટલું જ હશે તેથી EC2 એકલા જ હશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ C પાસે આ બંને વિદ્યુત ક્ષેત્ર જો એક જ દિશામાં હોત તો સરવાળો કરે વિરુદ્ધ દિશામાં હોત તો બાદબાકી કરે પણ અહીંયા બંને નથી એક જ દિશામાં કે બંને નથી વિરુદ્ધ દિશામાં બંને વચ્ચે કઈ ખૂણો છે આકૃતિમાં જોઈ શકાય કે આ અંતર 0.1 મીટર આ 0.1 મીટર આ 0.05 વત્તા 0.05 એટલે 0.1 મીટર એટલે કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો 60 નો હશે આખો 180 આ 60 તો બાકી કેટલો વધ્યા 120 અંશ એટલે કે EC1 અને EC2 આ બંને વિદ્યુત ક્ષેત્ર 120 અંશના ખૂણે રહેલા છે તો આવા બે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સૂત્ર મુજબ સદિશોના સરવાળા માટે પરિણામી સદિશ એનું મૂલ્ય c બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર + b સ્ક્વેર + 2ab cos થીટા સૂત્ર મુજબ EC પરિણામી ક્ષેત્ર બરાબર વર્ગમૂળમાં પહેલા ક્ષેત્રનો વર્ગ એટલે EC1 વર્ગ વત્તા EC2 વર્ગ વત્તા 2 ગુણ્યા બંને ક્ષેત્રનો ગુણાકાર EC1 EC2 cos બંને વચ્ચેનો ખૂણો 120 cos 120 એટલે -1 આ તેથી નિશાની અહીંયા માઇનસ થઈ જાય બનહાફના 2 2 કેન્સલ થઈ જાય EC1 EC2 સરખા છે તેથી બધા જ EC2 ની જગ્યાએ EC1 લખ નાખીએ તો EC1 EC1 એટલે EC1 સ્ક્વેર માઇનસ થઈ જાય તો અહીંયા EC2 સ્ક્વેર ની જગ્યાએ EC1 સ્ક્વેર એક એક કેન્સલ થઈ જાય તો એક જ વધે વર્ગમૂળમાં EC1 સ્ક્વેર વર્ગ વર્ગમૂળ કેન્સલ તો EC બરાબર EC1 તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર 1 ના મૂલ્ય જેટલું જ 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ આમ સી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ મળે આમ ગમે એટલા વીજભારો આવ્યા હોય અને કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય
તો ત્યાં બધા જ વીજભારના પોતપોતાના વિદ્યુત ક્ષેત્ર શોધવાના અને એનો સદિશ સરવાળો કરવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ જોઈએ. અગત્યનો પ્રશ્ન છે, વિદ્યુત ક્ષેત્ર એને દર્શાવવા માટેની ક્ષેત્ર રેખાઓ અને કઈ કઈ લાક્ષણિકતા ધરાવે છે? તો હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે. કોઈક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે દર્શાવવું હોય તો ત્યાં આવી ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર એને વ્યાખ્યાયિત, આગળના ટોપિકમાં આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું કે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત ભારની આસપાસ એકમ ધન વીજભાર ઉપર લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો ધન વિદ્યુત ભારની આસપાસ આ વિદ્યુત ક્ષેત્રને સદિશ વડે આકૃતિમાં તીર વડે દર્શાવીએ. સમજો કે આવો એક ધન વીજભાર છે, એની આસપાસ આવા કેટલાક તીર દર્શાવેલા છે જે વિદ્યુત ક્ષેત્ર સદિશ દર્શાવે છે. અહીં જોઈ શકાય કે વિદ્યુત ભારની નજીકના તીર છે એ પ્રમાણમાં મોટા છે, એની લંબાઈ વધુ છે. દૂર જતા એની લંબાઈ ઘટતી જાય છે. નજીક છે વિદ્યુત ભારની નજીક આ ક્ષેત્ર સદિશ એ મોટી લંબાઈનો છે, દૂર જતા એની લંબાઈ ઘટતી જાય, જે સૂચવે છે કે ધન વિદ્યુત ભારની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે અને દૂર જતા વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. અહીં વિદ્યુત ક્ષેત્રને આપણે ક્ષેત્ર સદિશો વડે દર્શાવ્યું છે, પણ એક જ દિશાના આ ક્ષેત્ર સદિશો જોડી નાખીએ, સમજો કે આમ સળંગ રેખા કરી નાખીએ, તો આ બધા જ એક જ દિશાના વિદ્યુત ક્ષેત્ર સદિશોને જોડતા જે વક્ર મળે તે વક્ર એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે આપણને એમ થાય કે તીર હતા ને, તો એની મદદ વડે આપણને ખબર પડી શકતી કે ક્ષેત્ર વધુ છે કે ક્યાં ક્ષેત્ર વધુ છે ક્યાં ઓછું છે. તો શું આ ક્ષેત્રની પ્રબળતા આ ક્ષેત્ર રેખાઓ ગુમાવી દેશે? ના, ક્ષેત્રની પ્રબળતા વિદ્યુત ક્ષેત્ર રેખા વડે પણ મળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિસ્તારમાં સંખ્યા ઘનતા ક્ષેત્ર રેખાની વધુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ હશે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રનો ગુણાત્મક ખ્યાલ આપે છે. હવે ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા જો ક્ષેત્રનો ખ્યાલ આપતો હોય તો આપણને એમ થાય ક્યારેક આપણે ક્ષેત્ર રેખા વિદ્યુત ભારની આસપાસ દોરવી છે, તો કોઈ વધુ દોરે કોઈ ઓછી દોરે. તો ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા તમે ગમે તેટલી દર્શાવી શકો, પણ સાપેક્ષતા બદલાવી જોઈએ નહીં. સમજો કે કોઈ એક વિસ્તારમાં એક ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે તમે ચાર ક્ષેત્ર રેખા દોરો છો, એકમ ક્ષેત્રફળમાં ચાર ક્ષેત્ર રેખા દોરો છો. હવે તો એની બાજુમાં આપણે બે ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો ક્ષેત્ર રેખાની સંખ્યા આપણે કેટલી? નથી બમણી, આઠ. એટલા જ વિસ્તારમાં આઠ ક્ષેત્ર રેખા દોરવી છે. કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ ત્યાં ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછો ત્યાં એકમ વિદ્યુત એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હોય. આમ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો મૂલ્ય મૂલ્યના સમપ્રમાણમાં હોય,
એટલે એનો સાપેક્ષ ખ્યાલ આપે તેથી જો ક્ષેત્ર રેખાઓ હોય તો આપણે કહી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ બીચોબીચ હોય ઘનતા વધુ હોય વિદ્યુત ક્ષેત્ર ત્યાં પ્રબળ હશે જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે ક્ષેત્ર રેખાઓની આ સંખ્યા ઘનતા વિચારીએ સમજો કે એક અહીંયા ઉગમ બિંદુ ઓ પાસે ધન વિદ્યુત ભાર રહેલો છે આ ધન વિદ્યુત ભાર માંથી ઉદ્ભવતી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવેલી છે ધન વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર થી દૂર જતી દિશામાં હોય આવી ક્ષેત્ર રેખા દર્શાવી છે એમાં અહીંયા એક નાનકડું સમતલ પસંદ કરીએ અને એવડું જ સમતલ હું અહીંયા પસંદ કરું તો આપણે જોઈ શકાય કે આ આર બિંદુ પાસે સમતલ માંથી બે ક્ષેત્ર રેખા પસાર થાય જ્યારે આ એસ બિંદુ પાસે એવડું જ સમતલ છે તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા અલગ છે તો જ્યાં ક્ષેત્ર રેખા વધુ ત્યાં ક્ષેત્ર વધુ ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી વિદ્યુત ક્ષેત્ર ઓછું આકૃતિમાં અહીં આ ત્રિપરિમાણમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે હકીકતમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ત્રિપરિમાણમાં હોય કાં કોઈ ધન વીજભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર તરફ ધન વીજભારથી દૂર નીચે તરફ આગળ તરફ પાછળ તરફ ડાબી તરફ જમણી તરફ ધન વીજભારને કેન્દ્ર તરીકે રાખી બધી જ તરફ જતી દિશામાં આવી ક્ષેત્ર રેખાઓ હોય સમજો કે ધન વિદ્યુત ભારથી આર જેટલા અંતરે એક સપાટી વિચારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર જેટલા અંતરે આવી એક સપાટી છે તો આ સપાટી કેન્દ્ર પાસે ઘન કોણ અંતરે સમતલ કોણ અને ઘન કોણ આપણે 11માં ધોરણમાં વ્યાખ્યાયિત કર્યા છે સમતલ કોણ ચાપના છેદમાં ત્રિજ્યા અને ઘન કોણ ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ તો આ ક્ષેત્રફળે કેન્દ્ર પાસે અંતરેલો ઘન કોણ વિચારીએ તો આ ક્ષેત્રફળે કેન્દ્ર પાસે અંતરેલો ઘન કોણ આકૃતિમાં આપણે દર્શાવ્યો છે ડેલ્ટા ઓમેગા તો ઘન કોણની વ્યાખ્યા કે સૂત્ર મુજબ ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ તેથી અહીંયાની પરિસ્થિતિમાં આ ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એસ છે અને અહીંયાથી આ અંતર જો કેપિટલ આર હોય ત્રિજ્યા આર લે તો આર સ્ક્વેર છે ડેલ્ટા એસ ક્ષેત્રફળે આર ત્રિજ્યાને અનુરૂપ કેન્દ્ર પાસે ડેલ્ટા ઓમેગા જેટલો ઘન કોણ અંતરેલો છે તો ક્ષેત્રફળ ડેલ્ટા એસ ને કરતા બનાવો તો ડેલ્ટા ઓમેગા ઇન્ટુ આર સ્ક્વેર આટલું આ ક્ષેત્રફળ છે હવે ઈ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ધારો કે એન છે તો ડેલ્ટા ઓમેગા આર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા સ્મોલ એન તો પછી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા n ગુણ્યા 1 એટલે n છેદમાં ડેલ્ટા ઓમેગા r સ્ક્વેર તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એનું આવું સૂત્ર મળે સ્મોલ n ના છેદમાં એટલે પસાર થતી કુલ ક્ષેત્ર રેખાની સંખ્યા છેદમાં ઘન કોણ અને ત્રિજ્યાનો વર્ગ અહીં જોઈ શકાય આવા બે સર્કલ બે પૃષ્ઠ દર્શાવેલા છે આ પ્રથમ પૃષ્ઠ છે આ બીજું પૃષ્ઠ છે પ્રથમ અને બીજા બંને પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની કુલ સંખ્યા બંને પૃષ્ઠ માટે સરખી છે એની સરખા છે બંને પૃષ્ઠે કેન્દ્ર પાસે અંતરેલો ઘન કોણ સરખો છે પણ બંને પૃષ્ઠની ત્રિજ્યા અલગ અલગ હશે આની આર વન અને આની આર ટુ છે અહીં ત્રિજ્યા પ્રથમ પૃષ્ઠ માટે ઓછી છે તો ત્રિજ્યા ઓછી તો એકમ ક્ષેત્રફળમાં દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા વધારે કહેવાય જ્યારે આના માટે ત્રિજ્યા r1 કરતા r2 મૂલ્ય મોટું છે આ અંતર કરતા આ અંતર વધુ છે તો જેમ ત્રિજ્યા વધુ એમ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હશે તેથી જેમ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ અહીં એક પાસે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ છે તો અહીં વિદ્યુત ક્ષેત્ર વધુ એટલે કે પ્રબળ હશે જ્યારે એની સાપેક્ષે અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હશે તેથી વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓ સ્વરૂપે દર્શાવીએ ત્યારે જ્યાં જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ નજીક નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રમાણમાં ઓછો ઓછા મૂલ્ય ત્યાર પછીની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક
તે બિંદુ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ એ સ્પર્શક દોરવાનું તો એ સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ને એની લાક્ષણિકતાઓને યાદ કરીએ ને એટલે આપણે 11 માં ધોરણમાં ધારા રેખાઈ વહન સ્થાયી વહનની ધારા રેખાઓ અને એની લાક્ષણિકતાઓ આપણને યાદ આવે સ્થાયી વહનની ધારા રેખાઓ માટે આવું જ કંઈક હતું કે સ્થાયી વહનની ધારા રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે તરલનો વેગ આપે જેમ ધારા રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે તરલનો વેગ આપે એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે તેથી મહત્વની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે બીજી વાત ત્યાર પછીની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભારને કોઈ સ્થાને મૂકો તો એ એકમ ધન વિજભાર વિદ્યુત ક્ષેત્ર વડે બળ અનુભવશે અને જો એ બળની અસર હેઠળ એ ગતિ કરવા માટે મુક્ત હોય અને એ ગતિ કરે તો એ જે માર્ગે ગતિ કરે આ ગતિ પથ એટલે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા ફરીથી કહું વિદ્યુત ક્ષેત્રના કોઈક વિસ્તારમાં ધન એકમ ધન વીજભાર મૂકીએ સમજો કે આ ધન વીજભાર નું આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે સમજો કે અહીંયા ધન વીજભાર મૂકીએ તો એ ધન વીજભાર એકમ ધન વીજભાર ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે આમ દૂર જશે આમ તો એનો જે ગતિપથ હશે એ ગતિમાર્ગ એટલે આની ક્ષેત્ર રેખા આમ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર મૂકો એ બળ અનુભવશે એ બળની અસર હેઠળ જો એ ગતિ કરવા માટે મુક્ત હોય ગતિ કરે અને તો તેનો જે ગતિમાર્ગ ગતિપથ છે તે ગતિપથ એટલે તે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવી હોય એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર હંમેશા સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલી હોય છે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે ધન વિદ્યુત ભારમાંથી હંમેશા બહાર જતી દિશામાં અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા ખાલી એટલો જ ધન વિજભાર હોય તો ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારથી આમ દૂર જતી દિશામાં હોય ધન વિજભાર હોય તો એનાથી આમ દૂર જતી દિશામાં હોય જ્યારે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા અનંત અંતરેથી આવતી હોય એવી રીતે હોય ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે નજીક જો ઋણ વિજભાર હોય તો એમાં દાખલ થાય સમજો કે અહીંયા એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર એનું તંત્ર છે જેને વિદ્યુત ડાયપોલ કહેવાય અહીંયા ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે ધન વીજભારમાંથી બહાર નીકળી ઋણ વીજભારમાં દાખલ થાય પણ ધન વીજભારની નજીક ઋણ વીજભાર ન હોય તો અનંત અંતર સુધી વિસ્તરણ પામે ખાલી એકલો ઋણ વીજભાર હોય તો ક્ષેત્ર રેખા અનંત અંતરેથી ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામતી હોય છે ત્યાર પછીની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી વિદ્યુત ક્ષેત્રની એવી પરિસ્થિતિ છે કે એને દર્શાવતી ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં જો બે વિદ્યુત ક્ષેત્ર રેખા છેદે તો છેદ બિંદુ પાસે અલગ અલગ બે દિશાના બે સ્પર્શક મળે અને સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે તો એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે જે શક્ય નથી તેથી ક્યારે સ્થિર વિદ્યુત ભારોના તંત્રની બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી તેથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં ત્યાર પછીની લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી સ્થિર વિદ્યુત ભારોની એવી કોઈ ગોઠવણી નથી કે વિદ્યુત ક્ષેત્ર રેખા એક બિંદુએથી ઉદ્ભવે આ માટો ફરી નથી અહીંયા પૂરી થાય આવો બંધ ગાળો રચે ને એવી શક્યતા નથી વિદ્યુત ભારોની એવી કોઈ ગોઠવણી શક્ય નથી કે જેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે
વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. આ લાક્ષણિકતાને આધારે, આ ગુણધર્મને આધારે આ લાક્ષણિકતા મળે છે. હકીકત એવી છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘણી બધી સામ્યતા ધરાવે છે અને તફાવત પણ ધરાવે છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર શું આગળ આપણે જોશું, આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એક તફાવત છે કે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા બંધ ગાળો રચે પણ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા બંધ ગાળો રચતી નથી. ત્યાર પછીની લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત હોય છે, ત્રુટક ત્રુટક નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ સરળ વક્ર છે, ત્રુટક ત્રુટક નહીં, કારણ કે ક્ષેત્ર બધે જ હોય છે, સતત હોય છે. તેથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે સરળ વક્ર થી જ દર્શાવીએ છીએ, ત્રુટક ત્રુટક રેખાથી દર્શાવાય નહીં, કારણ કે ક્ષેત્ર બધી જ સ્થાને વધુ ઓછા મૂલ્યનું અસ્તિત્વ ધરાવતું હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આવો ખ્યાલ સૌ પ્રથમ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો. માઇકલ ફેરાડે આ ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ એવું નામ આપેલું. ક્ષેત્ર રેખાઓ એ ખરેખર આમ તો ધન વીજભાર કોઈ હોય, કોઈ પદાર્થ વીજભારી છે તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય, આ ક્ષેત્ર વાસ્તવિક છે. પણ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ ખરેખર કાલ્પનિક છે, ક્ષેત્ર રેખાઓ દેખાતી નથી. કોઈ પદાર્થ ધન વીજભારિત હોય, સમજો કે કાચનો સળિયો ધન વીજભારિત હોય, તો એની આસપાસ કઈ આવી રીતે આમ ક્ષેત્ર રેખાઓ કઈ દેખાય નહીં. તેથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે, પણ વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે. નજીક નજીક બે ધન વિદ્યુત ભારો હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી મળે. વિદ્યુત ડાયપોલ એક ધન અને એક ઋણ વીજભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ મુજબ મળે. ધન વીજભાર માંથી બહાર નીકળે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય. બંને સરખા વીજભાર હોય, આ પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ હોય, તો જેટલી ક્ષેત્ર રેખાઓ ધન વીજભાર માંથી બહાર નીકળે ને એટલી જ ક્ષેત્ર રેખા ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય છે. આમ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની આ બધી જ લાક્ષણિકતાઓ છે. ફરીથી ટૂંકમાં એકવાર લાક્ષણિકતાઓ જોઈ લઈ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે. બીજી વાત, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો ગુણાત્મક ખ્યાલ આપે. જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક નજીક ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ જુદી જુદી ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું. કોઈ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એકમ ધન વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્રમાં ગતિપથ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા ધન વીજભારમાંથી બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત હોય છે, ત્રુટક ત્રુટક નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ સૌ પ્રથમ માઇકલ ફેરાડે આપેલો. ફેરાડે એને બળ રેખાઓ નામ આપેલું, પણ આપણે હાલમાં એને ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખીએ છીએ. બે સજાતીય ધન વીજભારોની ક્ષેત્ર રેખા અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા આ રીતે મળે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની લાક્ષણિકતા અતિ મહત્વનો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખો, આવો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ.